જાડેસર ચોકડીથી જૂના તવરા સુધીનો 7 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામના કારણે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ અને ધંધા રોજગારે જતા લોકો કલાકો સુધી અટવાયા હતા. ટ્રાફિક જામની અસર નેશનલ હાઈવે પર પણ ટ્રાફિક જામની અસર જોવા મળી હતી. નેશનલ હાઈવે પર ટ્રાફિક જામને કારણે નેશનલ હાઈવેના વાહનો પણ થંભી ગયા હતા. સિઝનના પ્રથમ વરસાદે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આવનાર દિવસોમાં તો સ્થાનિક લોકોએ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. રોજબરોજના ટ્રાફિક જામથી સ્થાનિક લોકો હેરાન પરેશાન બની રહ્યા છે. જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના મુખ્ય માર્ગને અડીને જ આવેલા ટ્રાવેલ્સના પાર્કિંગથી લોકો હેરાન પરેશાન. 2000 બસ કરતાં પણ વધુ લક્ઝરી બસો અહીં પાર્કિંગ થાય છે. ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ અહીં તો પૂર્વ પટ્ટીના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે. રોજબરોજ સવારે 7 વાગ્યાથી લઈ 9 વાગ્યા સુધી સતત ટ્રાફિક જામથી શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ, ધંધા રોજગાર અર્થે જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજી કોઈ અંત આવ્યો નથી. જાડેશ્વર ટ્રાવેલ્સના બસોના મોટા મોટા પાર્કિંગ આવેલા છે, જે પાર્કિંગમાંથી દરરોજ સવારે 7 વાગે શિફ્ટ ડ્યુટીના સમયે એક સાથે 200 કરતાં વધુ લક્ઝરી બસો નીકળતી હોય છે, જેને લઈ મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા વર્તાતી હોય છે. એક સાથે 200થી વધુ બસો નીકળતા પૂર્વ પટ્ટીના જાડેશ્વર ચોકડીથી જૂના તવરા સુધીના માર્ગ ઉપર ટ્રાફિક જામ વર્તાતો હોય છે. આ સમસ્યાને લઈ સ્થાનિક લોકોએ વારંવાર તંત્રની રજૂઆતો કરી છે કે આ વિસ્તારમાંથી બસોના પાર્કિંગ દૂર કરવા સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ અત્યાર સુધી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું નથી. શું તંત્રને પણ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા હપ્તા મળતા હશે? એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં ટ્રાવેલ્સના પાર્કિંગ ક્યારે અહીંથી ખસેડવામાં આવે એ જોવું રહ્યું, તથા રાત દિવસ બેફામ દોડતા ભૂમાફિયાઓના ડમ્પરથી પણ ટ્રાફિક જામની સમસ્યા વર્તાઈ રહી છે. આખી રાત ધમધમતા ડમ્પરો, ઓવરલોડિંગ અને રોયલ્ટી વિનાના ડમ્પરો પ્રશાસનથી ભાગવા માટે બેફામ દોડતા હોય છે, જોકે જેને લઈને વારંવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે. નિર્દોષ લોકોના જીવ પણ જતા હોય છે, જેને લઈ ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ પણ વારંવાર રજૂઆતો કરતા હોય છે, પરંતુ અત્યાર સુધી આ રજૂઆતોનો કોઈ ઉકેલ આવ્યો નથી. તો શું તંત્ર આંખડા કાન કરે છે?